વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ધૂમધામ પૂર્વક આપણે કરીએ છીએ, જ્યાં શેરીએ શેરીએ ઘરે ઘરે અલગ અલગ યુવક મંડળો દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે અને બાપાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય. એમાં ઘણી બધી સંસ્થાઓ પણ છે કે જેમના દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે. હવે તો હોસ્પિટલોમાં પણ બાપાની સ્થાપના કરીને બાપાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. તેવામાં વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી રિધમ હોસ્પિટલ ખાતે પણ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશોત્સવની ઉજવણી રિધમ હોસ્પિટલ દ્વારા ખૂબ જ આનંદપૂર્વક શ્રદ્ધા સાથે કરવામાં આવી અને તેવામાં 10 દિવસનું આતિથ્ય શ્રીજીએ માણ્યું અને પછી હવે શ્રીજીને વિદાય આપવાનો દિવસ આવ્યો. આજના દિવસે રિધમ હોસ્પિટલ અને સ્ટાફ દ્વારા જે બાપાની સ્થાપના કરવામાં આવી હતી એ બાપાને વિદાય આપવામાં આવી. એ પહેલાં બાપાની આરતીનું આયોજન કરવામાં આવ્યું અને સાથે જ બાપાને 56 ભોગ ચડાવવામાં આવ્યો. આજે અંતિમ દિવસ હોય, અનંત ચૌદશ હોય, બાપાને વિદાય આપવાનો દિવસ હોય, વાજતે ગાજતે જે રીતે બાપાની સ્થાપના કરવામાં આવી હતી તે જ રીતે ડીજેના તાલે બાપાને વિદાય આપવામાં આવી. સમા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ ખાતે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું.